દેવગઢ બારીયાના ભુવાલ ખાતે પત્ની સાથે આડા સંબંધની શંકાએ કૌટુંબિક ભાઈની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. વહેમની કોઈ દવા નથી અને માણસના મગજમાં એકવાર શંકા ઘર કરી જાય તો તે કંઈ પણ સમજવા તૈયાર નથી. શંકાને શંકામાં કૌટુંબિક ભાઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. દેવગઢ બારીયા તાલુકાના ભુવાલ ખાતે રહેતા પ્રવીણ ગોપસિંહ પટેલને પોતાની પત્ની અને કૌટુંબિક ભાઈ બુધાભાઈ પટેલ સાથે આડા સંબંધો હોવાની શંકા મગજમાં ભરાઈ ગઈ હતી, જેને પગલે અગાઉ પણ અનેક વખત તકરાર કરી હતી. ત્યારબાદ ગત મોડી રાત્રે આડા સંબંધોની શંકામાં પ્રવીણ પટેલે નજીકના ખેતરમાં બુધાભાઈ પટેલને ઘરાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આરોપીએ પોતાના કાકાને જઈને જાણ કરી હતી કે બુધાભાઈને મારી પત્ની સંગીતા સાથે આડા સંબંધો છે. પ્રવીણ પટેલ ગામના બાબુ રાયસિંહ પટેલ જે ખેતરમાં બેઠેલ હોય તેને આવી પ્રવીણ પટેલે જણાવેલ કે બુધો મારી પત્ની સાથે બેઠેલો હતો, જેથી મેં તેને ખેતરમાં મારી મોતને ઘાટ ઉતારેલ છે, તેમ કહી પ્રવીણ પટેલ ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ ગામના સરપંચ સહિત અગ્રણીઓએ મૃતકના ઘરે જઈ મૃતકના પિતાને આ વાતની જાણ કરતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આરોપીએ જણાવેલ જગ્યા ઉપર તપાસ કરતા લોહીલુહાણ હાલતમાં બુધાભાઈનો મૃતદેહ મળી આવતા મૃતકના પિતાએ દેવગઢ બારીયા પોલીસ મથકે પ્રવીણ ગોપસિંહ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દેવગઢ બારીયા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. નઈ મુંડા, ZS TV, રાહુલ. દેવગઢવાળા પોલીસ સ્ટેશન જે ભુવાલ ગામ છે એ ભુવાલ ગામે જે ફરિયાદી છે, ફરિયાદી દંપતિ જણાવે છે કે એમના ભાઈ બુધાભાઈ છે એમનું મરણ થયેલી હાલતમાં એમના ખેતરમાં એમને એમની લાશ બેંગોળી મળે છે. જે સંદર્ભે ગામના સરપંચ અને જે આરોપી છે પ્રવીણભાઈ પટેલ તે પોલીસ સ્ટેશન જાતે આવ્યા હતા અને જણાવે છે કે જે પ્રવીણભાઈ આરોપી છે એમને પોતાની પત્નીના લગ્નના સંબંધ બાબતે આ બુધાભાઈ સાથે એમને શકવાનું હોવાથી એ શકવાનું રાખી અને તીક્ષ્ણ હથિયાર વડે થઈ અને મરણ જિલ્લાનું મૃત્યુ નિપજાવે છે. જે સંદર્ભે દેવગઢ પોલીસ સ્ટેશનમાં મર્ડર નોંધ દાખલ થયો છે અને આરોપીને પણ અટક કરી દેવામાં આવી છે.